Hello friends, good morning. Today we will revise unit 4, activity 1, 2, 3, 4, 5 and 6. Friends, આપણે અગાઉ જે શીખી ગયા છીએ એને એકવાર યાદ કરી લઈએ કે હવે પછીનું જે આપણે નવું લેશન શીખવાના છીએ એ શીખવામાં જે જૂનું શીખેલું છે એ ભૂલાઈ ન જાય એટલા માટે આપણે એકવાર એનું રિવિઝન કરી લઈએ. તમે બધા જાણો જ છો કે આપણે રેગ્યુલર પણ આ જ રીતે કે નવું લેશનની શરૂઆત કરવાના હોઈએ એ પહેલા આપણે અગાઉ જેટલા લેસન શીખી ગયા છીએ એને આપણે એકવાર રિવાઇઝ કરતા હોઈએ છીએ. તો આજે આપણે ફરીથી આ લેસનને એકવાર યાદ કરી લઈએ. સો ફ્રેન્ડ્સ, યુનિટ 4 એક્ટિવિટી 1, 2 અને 3 માં આપણે કેટલીક એક્શન્સ શીખી ગયા છીએ. એક્શન્સ એટલે કે ક્રિયાઓ. તો ચાલો આપણે જોઈએ કે આપણે કઈ કઈ એક્શન્સ શીખી ગયા છીએ. પ્રેઇંગ, સિંગિંગ, ડાન્સિંગ, સ્વિમિંગ, રીડિંગ, પ્લેઇંગ, મેકિંગ, જમ્પિંગ, રનિંગ, કુકિંગ, ઈટિંગ, બાથિંગ, ક્લેપિંગ, સ્લીપિંગ, રાઇડિંગ, ક્લાઇમ્બિંગ, વોકિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, કટિંગ, સ્ટેન્ડિંગ, સિટિંગ, થ્રોઈંગ, પિકિંગ, લુકિંગ, ફ્લાઇંગ, લાફિંગ, ટીચિંગ, સર્ચિંગ, ફાઇટિંગ, થિંકિંગ, સ્માઇલિંગ, ક્રાઇંગ, ડ્રિંકિંગ, શોકિંગ, ડ્રાઇવિંગ, લેન્ડિંગ, રાઇઝિંગ, સેટિંગ, લિસનિંગ, શાઇનિંગ, હોપિંગ, રેઇનિંગ, વોશિંગ, સ્કીપિંગ, પેકિંગ, નોકિંગ, ઓપનિંગ, ક્લોઝિંગ. ફ્રેન્ડ્સ, બધાને યાદ આવી ગયું ને કે આપણે આ બધી એક્શન્સ શીખી ગયા છીએ?
હવે આપણે એક્ટિવિટી 4 માં કેટલાક તહેવારો એટલે કે ફેસ્ટિવલ્સ વિશે શીખી ગયા. તો તમને બધાને તો યાદ જ હશે કે આપણે કયા કયા ફેસ્ટિવલ્સ સેલિબ્રેટ કરીએ છીએ. તો ચાલો આપણે જે ફેસ્ટિવલ સેલિબ્રેટ કરીએ છીએ એના વિશે આપણે 3 કે 4 ફેસ્ટિવલ વિશે શીખ્યા છીએ. ફ્રેન્ડ્સ, આપણે ખાલી થોડુંક જનરલી આપણે યાદ કરીએ કે આપણે કયા કયા ફેસ્ટિવલ સેલિબ્રેટ કરતા હોઈએ છીએ. તો રક્ષાબંધન, ગણેશ ચતુર્થી, નવરાત્રી, દિવાળી, હોલી, કાઇટ ફેસ્ટિવલ, આવા ઘણા બધા ફેસ્ટિવલ્સ આપણે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ. અને આ બધા ફેસ્ટિવલ્સને આપણે કઈ રીતે સેલિબ્રેટ કરીએ છીએ એ તમને બધાને ખબર જ છે. તો ફ્રેન્ડ્સ, એકવાર આપણે વિચાર કરીએ કે આપણે કયા ફેસ્ટિવલમાં શું કરીએ છીએ. રક્ષાબંધન એટલે કે ભાઈ બહેનનો તહેવાર. રક્ષાબંધનના તહેવારમાં બહેન ભાઈને રાખડી બાંધે છે અને ભાઈ એની બહેનને કંઈક ગિફ્ટ આપે છે. ત્યારબાદ આપણે જોઈએ તો ગણેશ ચતુર્થી. ગણેશ ચતુર્થીમાં આપણે ગણેશજીની સ્થાપના કરીએ છીએ અને 10 દિવસ સુધી તેમની પૂજા અર્ચના કરીએ છીએ. ત્યારબાદ આવે છે નવરાત્રી. તો નવરાત્રીમાં આપણે 9 દિવસ માતાજીનો ઉપવાસ કરીએ અને ગરબો બેસાડીએ છીએ. ત્યારબાદ આવે છે દિવાળી, સૌનો સૌથી ફેવરેટ ફેસ્ટિવલ. કે દિવાળીમાં નવા નવા કપડાં પહેરવાની મજા આવે, ઘણા બધાને ક્રેકર્સ ફોડવાની મજા આવે એટલે કે ફટાકડાઓ, ઘણાને રંગોલીમાં ઇન્ટરેસ્ટ હશે તો ઘણાને રંગોલી કરવાની મજા આવે છે, પોતાના ઘરને ડેકોરેટ કરવાની મજા આવે. અને સૌ પ્રથમ તો આપણે દિવાળી પહેલા આખા ઘરની સફાઈ કરીએ છીએ. અને ત્યારબાદ આવે છે કયો તહેવાર, કાઇટ ફ્લાઇંગ ડે, ઉત્તરાયણનો દિવસ, મકર સંક્રાંતિ તરીકે પણ ઓળખાય છે. આ દિવસે લોકો શું કરે છે, તલ અને સાકર ખાય છે અને એ દિવસે લોકો પતંગ ચગાવે છે. ત્યારબાદ આવે છે હોળી ધૂળેટી. હોળી ધૂળેટીના તહેવારમાં હોળીની પૂજા થાય છે અને બીજા દિવસે ધૂળેટીમાં લોકો એકબીજાને રંગ લગાવીને આ તહેવારને સેલિબ્રેટ કરે છે. ફેસ્ટિવલ્સ. ફ્રેન્ડ્સ, તમને બધાને ખબર છે કે આપણે કેટલા તહેવારો ઉજવીએ છીએ? નથી ખબર? હા, તમને કેટલાક તહેવારો વિશે ખબર હશે પણ કેટલાક તહેવારો વિશે ન પણ ખબર હોય, કંઈ વાંધો નહીં. ફ્રેન્ડ્સ, આપણે ઘણા બધા તહેવારો ઉજવીએ છીએ. એ બધા તહેવારોમાંથી કેટલાક તહેવારોની આપણે આજે અહીં ચર્ચા કરીશું. તો ચાલો સૌ પ્રથમ આપણે દિવાળી વિશે જાણીએ. તમને બધાને ખબર છે કે શ્રી રામ ભગવાન 14 વર્ષ માટે વનવાસ ગયા હતા અને ત્યાં એમણે રાવણ નામના રાક્ષસનો વધ કરી ત્યારબાદ અયોધ્યા પાછા ફર્યા. ત્યારે અયોધ્યાના નગરવાસીઓએ આખા નગરમાં રંગોળીઓ કરી, દીવડાઓ પ્રગટાવ્યા અને આખા નગરને દીવડાઓથી પ્રજ્વલિત કરી દીધું અને રામના પાછા ફરવાની ખુશીમાં તેઓએ આનંદ મનાવ્યો અને એ તહેવાર દિવાળી તરીકે જાણીતો થયો. આ દિવસે આપણે નવા કપડાં પહેરીએ છીએ, દીવડાઓ કરીએ છીએ અને મીઠાઈઓ ખાઈએ છીએ અને એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવીએ છીએ. નવરાત્રી. નવરાત્રીનો તહેવાર 9 દિવસનો હોય છે. આ 9 દિવસ સુધી આપણે બધી દેવીઓની પૂજા અર્ચના કરીએ છીએ અને ઉપવાસ કરીએ છીએ અને દાંડિયા રાસ રમીએ છીએ. આ તહેવાર નવરાત્રીનો છે. હોલી. હિરણ્યાકશ્યપ નામનો એક રાજા હતો. તેને
પ્રહલાદ નામનો એક દીકરો હતો. હિરણ્યકશ્યપ રાજાને બ્રહ્માજીનું વરદાન હતું કે તેને કોઈ પણ મારી શકે નહીં, ના દિવસે મારી શકે, ના રાત્રે, ના ઘરમાં, ના બહાર, ઉપર કે નીચે, કોઈ પણ જગ્યાએ એને કોઈ મારી ના શકે એવું એમને વરદાન હતું. તેમના નગરમાં સર્વ તેની પૂજા કરે એવું તે ઈચ્છતા, પણ તેમનો પુત્ર પ્રહલાદ નારાયણનો ભક્ત હતો અને હંમેશા તે નારાયણના નામનો જપ કર્યા કરતો. એ આ રાજાને ગમતું ન હતું, માટે રાજાએ તેના પુત્રને મારી નાખવા માટે ઘણા પ્રયત્નો કર્યા. તેમણે પોતાના પુત્રને ઊંચા પહાડ પરથી નીચે ફેંકાવી દીધો, કૂવામાં ફેંકાવી દીધો, ત્યારબાદ ઝેરી સાપની વચ્ચે એને છોડી દીધો. પણ તેના ઉપર નારાયણની કૃપા હોવાથી તેને કોઈ પણ મારી શક્યું નહીં. અંતે રાજાએ તેની બહેન હોળિકાને કહ્યું કે તું આ પ્રહલાદને લઈને અગ્નિમાં બેસી જા, કારણ કે હોળિકાને વરદાન હતું કે અગ્નિ તેને બાળી શકે નહીં. અને હોળિકા પ્રહલાદને લઈ અગ્નિમાં બેસી ગઈ. પણ પ્રહલાદે નારાયણની ભક્તિ છોડી નહીં અને પ્રહલાદ બચી ગયો, હોળિકા બળી ગઈ. છેવટે ભગવાને નરસિંહનું રૂપ લઈ હિરણ્યકશ્યપ રાજાનો વધ કર્યો. માટે આપણે હોળીનો તહેવાર ઉજવીએ છીએ અને બીજા દિવસે ધૂળેટી બર્થડે સેલિબ્રેશન. ફ્રેન્ડ્સ, આપણે બધા આપણા જન્મદિવસનું સેલિબ્રેશન કરીએ છીએ. એના માટે આપણે બલૂન્સથી ડેકોરેશન કરીએ છીએ અને ફ્લાવર્સ વગેરે. ત્યારબાદ આપણે કેક કટિંગ કરીએ છીએ અને આપણા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આપણી બર્થડે સેલિબ્રેટ કરીએ છીએ.